આ તરફ કચ્છના નખત્રાણમાં પણ ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદથી મુખ્ય હાઈવે બંધ થયા. ઉપરવાસમાં ભારે વરસાદથી કેટલાક રસ્તાઓ પણ બ્લોક થયા. મુખ્ય હાઈવે બંધ થતા વાહન ચાલકો અટવાયા અને ભારે વરસાદથી નખત્રાણમાં ઠેર ઠેર પાણી ભરાયા. નખત્રાણમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ત્યારે અત્યારે જોવા જઈએ તો ભારે વરસાદના પગલે માર્ગ પણ બંધ કરી દેવાની ફરજ પડી છે. અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકીએ છીએ કે માર્ગને બંધ કરી દેવાની અત્યારે ફરજ પડી રહી છે અને ગુઠણ સમા અત્યારે પાણી પણ અત્યારે ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે. તેને લઈને લોકો પણ અત્યારે પરેશાન બન્યા છે. ત્યારે ખાસ કરીને અત્યારે એના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે વાત કરશું. દર વર્ષે આ જ પરિસ્થિતિ રહે છે. ત્યારે શું કહેશો ખાસ કરીને? અત્યારે જ્યારે પણ વરસાદ પડે ત્યારે આ જ પરિસ્થિતિ રહી છે અને ઘણી વખત તંત્રને અમે રજૂઆત કરી છે પુલિયા માટે કે વહેલી તકે નખત્રાણની અંદર જે ત્રણ પુલિયા છે એ પુલિયા બની જાય તો આ જે પબ્લિકને હેરાનગતિ થાય છે. અહીંયાથી બસ ન જઈ શકે, ના એમ્બ્યુલન્સ જઈ શકે, ના આપણે અહીંથી ઊભું બાજુ જવાનું હોય, સ્કૂલો છે એ પણ બંધ રહી જાય છે. તો એના માટે અમે તંત્રને અને ધારાસભ્ય પદ્મસિંહને જાહેરાત વખતો વખત રજૂઆત કરીએ, પણ વિનોદભાઈ ચાવડાને રજૂઆત કરીએ. પદ્મસિંહ આના માટે બહુ મહેનત કરી રહ્યા છે પણ એને ક્યાંક ને ક્યાંક એને પણ આ નડતર નડે છે. તો અત્યારે માર્ગ છે કેટલા સમયથી અત્યારે બંધ પડ્યો છે? અત્યારે માર્ગ સવારથી જ બંધ છે. થોડીક વખત ચાલુ થયો તો અડધો કલાક પાછો રસ્તો બંધ છે. આના માટે જે આવતા જતા પેસેન્જરોને બહુ તકલીફ પડે છે. માણસ ને બીમાર પડે તો ક્યાં જવાનું એ મોટી સમસ્યા છે નખત્રાણા માટે. અને આજે તો આમ જોવા જઈએ તો અત્યારે ભુજ થી નખત્રાણા સુધીનો જે માર્ગ છે તે અત્યારે નખત્રાણા રોડ ઉપર અત્યારે ભારે વરસાદના કારણે માર્ગ બંધ કરી દેવાની પણ ફરજ પડી છે. ત્યારે આ બાબતે તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. કેમ મુનાફ સાથે કૌશિક છાયા, ગુજરાત પ્લસ, નખત્રાણા, કચ્છ. નખત્રાણામાં આજે વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અત્યારે સીધા દ્રશ્યોમાં જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે જે અહીંનો જે બસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં કને અત્યારે પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો અત્યારે ખાસ ઘણા ડૂબ અત્યારે પાણી અત્યારે જોઈ શકાય છે. અને ખાસ જોવા જઈએ તો વરસાદને લઈને ભારે અસર પણ થવા પામી છે. અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે અત્યારે ધસમસતો પ્રવાહ પણ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યો છે. અને જે અત્યારે નખત્રાણાથી જે નારાયણ સરોવર સુધીનો જે માર્ગ છે તે બંધ કરવાની અત્યારે ફરજ પડી છે. અને ખાસ કરીને જોવા જઈએ તો દર વર્ષે આ જ પરિસ્થિતિ અહીં ઊભી થવા પામે છે, જેને લઈને ભારે હાલાકીનો સામનો પણ લોકોને કરવો પડે તેવી પરિસ્થિતિ અહીં ઊભી થવા પામે છે. અને ભારે વરસાદને લઈને અત્યારે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. અને અત્યારે તે જોવા જઈએ તો શાળાઓ પણ અત્યારે બંધ કરી દેવામાં આવી છે, તે પણ એક હકીકત છે. ત્યારે દર વર્ષે આ જ પરિસ્થિતિ અહીં ઊભી થવા પામે છે, તે પણ એક હકીકત છે. ત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકીએ છીએ કે અત્યારે ખાસ કરીને ભારે વરસાદને લઈને અસર થવા પામી છે. કેમેરા મુનાફ સાથે કૌશિક છે, ગુજરાત પોસ્ટ, નખત્રાણા, કચ્છ.